पॉइंट बे प्रश्न नंबर बे, 4 सेंटीमीटर त्रिज्यावाला वर्तुळ ने समकेंद्री बीजा 6 सेंटीमीटर त्रिज्यावाला वर्तुळ परना बिंदुमांथी प्रथम वर्तुळना स्पर्शकनी रचना करो। बराबर छे, એટલે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજો 6 સેન્ટીમીટરનો એક ત્રિજ્યાવાળો વર્તુળ છે એના પરના બિંદુ, હવે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પરના બે એક બિંદુ છે તેનાથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો, એટલે કે 4 સેન્ટીમીટરવાળા વર્તુળની રચના કરવાની છે અને તેની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો, એટલે ફૂટપટ્ટીથી માપીને ચકાસણી કરો। એટલે એવું કહેવા માગે છે કે માની લો આ બે સમકેન્દ્રી વર્તુળો છે, બરાબર છે, એમાં આ બીજાનું કેન્દ્ર છે અને આ બીજું કોઈ અહીંયા કોઈ વર્તુળ પરનું બિંદુ છે, આ આનામાંથી આમાં સ્પર્શક દોરવાના છે આ રીતે, બરાબર છે, એવું આપણે રચના કરવી છે। તો શરૂઆત કરીએ તો જોઈએ તો આના પરથી કૃત્ય શું થશે, તો કે આપણે સમકેન્દ્રી વર્તુળ છે તો આપણે ઓને કેન્દ્ર લઈ લઈએ તો બંને માટે તો સેમ જ થવાનું છે, તો કે ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળાના બે સમકેન્દ્રી વર્તુળો દોર્યા। તો જે આકૃતિ આ છે એ રીતે જુઓ, આ 4 સેન્ટીમીટરનું વર્તુળ અને આ 6 સેન્ટીમીટરનું વર્તુળ અને કેન્દ્ર ઓ, એવું આપણે એક વર્તુળ દોર્યું। ત્યારબાદ મોટા વર્તુળ પર આવેલ બિંદુ પીમાંથી, તો જુઓ અહીંયા મોટા બિંદુ વર્તુળ છે, આ મોટું વર્તુળ, એની ઉપર આવેલું બિંદુ પીમાંથી શું કરવું છે, નાના વર્તુળને સ્પર્શક દોરવા છે। તો શું કરશું આપણે, કેન્દ્રને એને જોઈન્ટ કરી દઈશું અને તથા તેના સ્પર્શકોની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી પણ માપની ચકાસણી કરો। તો જોઈએ તો સૌ પ્રથમ તો આપણે જે રીતે આગળ રચના કરી છે તે જ પ્રમાણે અહીંયા પણ રચના કરવાની જ છે, બરાબર છે। સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ, તો કે બહારનું બિંદુ જે હોય છે એને જોઈન્ટ કરીએ કેન્દ્ર સાથે, પછી એ કેન્દ્રનું આપણે શું લાવીએ છીએ, મધ્યબિંદુ, કઈ રીતે, તો કે લંબ દ્વિભાજકથી, બરાબર છે, એને પછી આપણે એ લંબ દ્વિભાજકનું દ્વારા જે બિંદુ એમ મળે છે એ એમને આપણે કેન્દ્ર લઈ એમઓ જેટલી ત્રિજ્યાથી આપણે એક વર્તુળ દોરીએ છીએ અને એ વર્તુળ આપણા જે વર્તુળને સ્પર્શે તો આપણે કહીએ છીએ કે આ બિંદુઓ મળ્યા, એ બે બિંદુ વર્તુળ પરના જે બિંદુઓ મળે એમાંથી આપણે એમને બહારના બિંદુ સાથે જોઈન્ટ કરી અને સ્પર્શકો લાવીએ છીએ। બસ એ જ રીતનો પણ અહીંયા જ ઉપયોગ કરવાનો છે, ખાલી વસ્તુ શું છે, તો કે અહીં મોટું વર્તુળને નાનું વર્તુળ આપી દીધું છે। હવે માની લો કે આ જે મોટું વર્તુળ છે ના હોય અને આ બહારનું બિંદુ પી છે, તો સેમ પ્રોસેસ થઈ ગઈ ને, બસ એ જ પ્રોસેસ કરવાની છે અહીંયા, જે આગળ આપણે 11.3 રચના એક્ઝામ્પલ 1માં જે કર્યું છે એ જ કરવાનું છે। જો કેવી રીતે, તો કે આ રીતે જે પહેલાં બે વર્તુળ દોર્યા, તો આ જો આ શું થઈ ગયું, તો કે આ જે નાનું વર્તુળ છે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એનાથી આ બહારનું બિંદુ થઈ ગયું કહેવાય, તો બહારનું બિંદુ થઈ ગયું કહેવાય, તો બહારના બિંદુથી સ્પર્શક દોરતા તો આપણાને આવડે છે। તો જો તો શું કરીશું, શરૂઆતમાં તો ઓ અને પીને જોડો, શરૂઆતનો મુદ્દો છે, આપણે શું કરીએ છીએ, પહેલાં વર્તુળો દોર્યા 4 સેન્ટીમીટર 6 સેન્ટીમીટરનું, કે એમાંથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર એક બિંદુ પી આવેલું છે, આવું બધું આપણે વાત કરી। હવે એ બિંદુ પી અને ઓને જોઈન્ટ, કેન્દ્ર ઓને જોઈન્ટ કરો, બરાબર છે। તો આપણું આ રચનાનો મુદ્દા થાય છે કે સમકેન્દ્રીવાળા વર્તુળના કેન્દ્ર ઓ તથા મોટા વર્તુળ પરના બિંદુ પીને જોડો, તો જો આ જોઈન્ટ કર્યું, પછી કહે છે તેમનો લંબ દ્વિભાજક દોરો, ઓપીનો લંબ દ્વિભાજક દોરીએ, તો ઓપીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવો, તો જો આર્યું મધ્ય બિંદુ એમ, કેવી રીતે મેળવીશું, તો કે ઓ અને પી, ઓ અને પી એને શું કરશું, ઓ ને કેન્દ્ર લઈ કા ઓપી જેટલી ત્રિજ્યા લો, અથવા તો આ ઓપીના જે ઉપરના માપથી અડધા, એટલે કે ઓપીનો માપ છે 6 સેન્ટીમીટર, તો એનાથી અડધું એટલે 3 સેન્ટીમીટરથી વધારે માપ લો, બરાબર છે, એટલું ચાપ લઈ લો, મોટું માપ લઈ લો પરિકર વડે, તો પછી એ કાં તો પછી ઓપી જેટલું લઈ લો, પછી ઓને કેન્દ્ર લો એક ચાપ ઉપર એક ચાપ નીચે, એ જ રીતે પીને કેન્દ્ર લો, એટલે કે પીની ઉપર પરિકર નિયાણી એક ચાપ ઉપર એક ચાપ નીચે, એ મારીને બંને જ્યાં છેદતા હોય ત્યાં એકબીજાને એક રેખાથી જોઈન્ટ કરો, એ રેખા આપણો રેખાખંડ ઓપીને જ્યાં છેદે ત્યાં નામ આપો એમ, એ જ આપણો લંબ દ્વિભાજક, એ જ આપણું મધ્યબિંદુ, બરાબર છે। હવે એ રચનાનો મુદ્દો થઈ ગયો કે એમ કેન્દ્ર, હવે જો ઓપીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું, હવે શું કરશું, ઓને કેન્દ્ર લઈ ઓએ એમ જેટલી ત્રિજ્યા લઈ,
ओ ने केन्द्र एट पाइकनी अँ एम ओ जटली त्रिजा एट्ले कि आटली त्रिजा लई एट्ले कि पेन्सिल अँ एक वर्तुण दौरो। तो एक वर्तुण दौरू तो जो तो आप मुद्दों थी गो एम केन्द्र तथा एम ओ त्रिजा लईने वर्तुण दौरो जेना बराबर है। पची जे नाना वर्तुण ने ज्या छेदत हो जो एक अँदे एक अँदे त्या क्यू अने आर नाम आपो। तो जो जे नाना वर्तुण ने क्यू अने आर में छेदे सीम्पली हवे शू कहे बस एज प्रोसेस पी क्यू अने पी आर ने जोड़ो। तो ये जोड़ दीधु हवे पी क्यू अने पी आर ने जोड़ो। हवे तेथी हवे तमे जोशो कि पी क्यू अने पी आर एज आपड़ा मागेला स्पर्शको छे। जो पी क्यू अने पी आर दोरो पी क्यू अने पी आर ए मोटा वर्तुण परना बिंदु पी माथी नाना वर्तुणना माग्या मुजबना स्पर्शको छे। हवे एनी लंबाई आपणे स्केल वडे मापी लईए बराबर छे। तो जो 4.5 सेंटीमीटर दरेक स्पर्शकनी लंबाई 4.5 सेंटीमीटर ए पछी तमे पी क्यू नी मापो के पी आर नी मापो स्केल वडे मापो। तो अने जो तमे स्केल वडे न मापो अने बीजी रीते लागू होय तो तमे पायथागोरसना प्रमेयनो उपयोग करी शको छो। केवी रीते तो के वर्तुळनो जे प्रमेय छे तो के जो आ ऊपरनो जे खूणो बने छे ए तमे जोई शको छो के आ अर्धवर्तुळनो खूणो छे। तेथी आ 90 अंशनो थशे। तो 90 अंशनी सामेनो खूणो कर्ण अने आ बे बाजु तो आपणे पायथागोरसनो प्रमेय वापरी शकीए छे कर्णनो वर्ग बाकीनी बे बाजुओना वर्गोना सरवाळा बराबर होय छे। तो ए अहींया मूको एटले शुं थशे 6નો વર્ગ બરાબર 4નો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ 6નો વર્ગ 36 4નો વર્ગ 16 36 ઓછા 16 કેટલા થશે તો કે છે 20 36 ઓછા 16 20 હવે તમે 36 ઓછા 16 ને કરો તો આશરે 36 ઓછા 16 એટલે તમે કહી શકો 4 વર્ગમૂળમાં 5 4 વર્ગમૂળમાં 5 એટલે તમે નજીક જવા પ્રયત્ન કરશો તો વર્ગમૂળમાં 5 એટલે કોની નજીક આવે તો એને તમે જ્યારે જોશો તો એ 16 અને 25ની વચ્ચે હશે। તો 16 અને 25ની વચ્ચે ક્યાં 20 છે તો 20ને તમે ગણો તો ક્યાં આવે છે કાં તો 4.4 હવે કાં તો 4.5 આવે કાં તો 4.6 તો એટલું આપણે લઘુત્તમ મૂલ્ય મળી શકે છે અને આપણા સ્કેલ વડે માપે છે તો આપણને 4.5 સેન્ટીમીટર મળે છે। એટલે જો જે મેં તમને વાત કરી એ વસ્તુ એ લખેલી છે કે ત્રિકોણ પી ક્યુ ઓમાં ખૂણો ક્યુ 90 અંશ છે આથી પાયથાગોરસના પ્રમેય પરથી ઓપી સ્ક્વેર જો ઓપી સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર બરાબર છે। પછી પી ક્યુ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર માઇનસ ઓક્યુ સ્ક્વેર એનાથી 20 આવશે અને પી ક્યુ બરાબર વર્ગમૂળમાં 20 તો 4.472 સેન્ટીમીટર મેં તમને કહ્યું તેમ 4.5ની નજીક આવે। હવે જો અહીંયા 4.5 કેમ ના થાય તો કે જે આ 7 છે ને એ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે 5 કે 5 કરતાં વધારે પોઈન્ટ પછી જ્યારે ડિજિટ પછી પોઈન્ટ પછી 5 કે દશાંશ સ્થળ પછી જ્યારે 5 કે 5 કરતાં કોઈ મોટો અંક હોય 5 કે 5 કરતાં જેમ કે અહીંયા 5 કરતાં મોટો અંક 7 છે તો 7ની આગળમાં એક ઉમેરી જાય એટલે 4નો 5 થઈ જાય બરાબર છે। આવું એક નિયમ છે ગણિતમાં તો 4.472 અથવા તો 4.5 એપ્રોક્સિમેટલી કહી શકાય યથાર્થ ચકાસીએ જ છે જેમ આપણે આગળ તપાસીએ રીતે જ કે જો કે આ જે ખૂણો બને છે આ જો આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ સ્પર્શકને લંબ છે એ આપણે સાબિત કરવું પડશે। કેવી રીતે તો કે આ નાના વર્તુળની ત્રિજ્યાને ઓ એટલે કે ઓક્યુને જોઈન્ટ કરો તો ઓક્યુ એ નાના વર્તુળની ત્રિજ્યા થઈ બરાબર છે। તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે જો નાના વર્તુળની ત્રિજ્યા ઓક્યુ અને ઓઆર દોર્યું પછી એનાથી જો આ ઓક્યુપી એ ખૂણો અને ઓઆરપી એ બંને એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણાઓ થાય તેથી આ બંને કાટખૂણા થશે બરાબર છે। હવે શું કહેશે ખૂણો હવે બંને ખૂણા કાટખૂણા થાય એટલે બંનેના માપ 90 અંશ હવે એકબીજાને લંબ થઈ ગયા એકબીજાને લંબ ક્યારે હોય કે જ્યારે એ ત્રિજ્યા અને સ્પર્શકનો સંબંધ ધરાવતા હોય તેથી ઓક્યુ અને ઓઆર એ નાના વર્તુળની ત્રિજ્યા હોવાથી પી ક્યુ અને પી આર એ નાના વર્તુળના સ્પર્શક છે। હવે પ્રશ્ન નંબર 3
3 सेंटीमीटर त्रिज्या वालू वर्तुळ दौड़ो। तो आपणे हवे शू कहे छे 3 सेंटीमीटर त्रिज्या वालू वर्तुळ दौड़ो। तो आपणे मानी लईए ओ केन्द्र लई 3 सेंटीमीटर नी त्रिज्या लई एक वर्तुळ दौरी। तेना केन्द्र थी लंबावेल व्यास पर दरेकनुं अंतर 60 सेंटीमीटर थाय ते रीते बिंदु पी अने क्यू लो, बराबर छे। तेना व्यास पर दरेकनुं एना व्यास पर दरेकनुं 7 सेंटीमीटर थाय ते रीते बिंदु पी अने क्यू लेवाना। एटले बन्ने बाजू आपणे लई शकीए, जेम आकृति आ बताईए के जो आ छे आपणुं 3 सेंटीमीटर वाळुं वर्तुळ आ रह्युं, बराबर छे। अहींथी आ केन्द्रथी 7 सेंटीमीटर पी बिंदु अने आ 7 एना व्यासथी 7 सेंटीमीटर बीजो एक बिंदु क्यू थई गयुं के नहीं, बराबर छे। हवे बिंदुओ पी अने क्यूमांथी वर्तुळना स्पर्शको दोरो। तो आपणाने मानी लो कि आ आ वर्तुळ ना होत तो आपणे आ वर्તુળ માટેનો સ્પર્શક તો દોરી શકીએ છે, બરાબર છે। તેવી જ રીતે આ વર્તુળ ના હોત તો આપણે આ બે વર્તુળ માટેનો સ્પર્શક દોરી શકીએ છે। બસ એ જ વસ્તુ કરવાની છે અહીંયા પણ, સેમ જ પ્રોસેસ છે। જો ઓ કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના એક વ્યાસ એક્સ વાય ને લંબાવી તેના પર બિંદુ પી અને ક્યુ લો। તો જો અહીં એનો એક વ્યાસ છે એક્સ વાય, એના પર આપણે લંબાવ્યો કે જેના પર આપણે પી અને ક્યુ બિંદુ લીધો, જે દરેકનું કેન્દ્ર ઓ થી અંતર 7 સેન્ટીમીટર છે। એટલે અહીંથી આટલું અંતર 7 સેન્ટીમીટર, અહીંથી આટલું અંતર 7 સેન્ટીમીટર। ત્યારબાદ પી અને ક્યુમાંથી ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક દોરા, એટલે કે અહીંથી આનો સ્પર્શક દોરો, આવી રીતે સ્પર્શક દોરવ્યો છે। તો શું કરશું? સૌ પ્રથમ તો આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરીએ, તો કે એક વર્તુળ દોર્યું। હવે એનો વ્યાસ દોરીએ, વ્યાસ દોર્યો। હવે વ્યાસને બંને તરફ લંબાવવાના છે અને કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે બે બિંદુઓ આવેલા છે પી અને ક્યુ। તો જો આ વ્યાસને લંબાયો તો આ તરફ લંબાયો 7 સેન્ટીમીટર, એટલે કેન્દ્રથી 7 સેન્ટીમીટર લંબાયો તો ક્યુ બિંદુ, અને આ તરફ 7 સેન્ટીમીટર લંબાયો તો પી બિંદુ। હવે આ પી અને ક્યુ બિંદુમાંથી આપણે શું દોરવા છે? સ્પર્શકો। તો પીની વાત કરતા હોય તો આપણે શું કરશું? ઓ કેન્દ્રથી પહેલાં તો ઓપી અને ઓક્યુને જોઈન્ટ કરો, જોઈન્ટ કર્યા હવે શું કરશું? એમનો લંબ દ્વિભાજક દોરશું। જો ઓપીનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ એમ મેળવીએ। તો જો આ ઓપીનો પહેલાં શું કરશું? લંબ દ્વિભાજક બનીશું કે જેથી આનો આપણે મધ્ય બિંદુ મેળવી લઈએ। તો કે ઓપીના કરતાં ઓપીનું માપ 7 છે તો એનાથી અડધાથી કાં તો અડધા કરતાં વધારે, તો ઓપીનું માપ 7 છે એટલે અડધા કરતાં વધારે, તો આપણે એવું કહી શકીએ કે 3.5 થતું હોય તો 3.5 કરતાં વધારે એટલે 4 કે 5 સેન્ટીમીટરનો ઉપર નીચે ચાપ મારશું। શેમાંથી? તો કે એકવાર ઓને કેન્દ્ર લો, એકવાર અહીંયા ચાપ મારો, નીચે ચાપ મારો, એવી જ રીતે પીને કેન્દ્ર લઈ એકવાર અહીંયા ચાપ મારો અને અહીંયા ચાપ મારો। એવું જ આ સાઈડ પણ થશે, કેમ કે બંનેનું 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર જ માપ છે। તો એ ફરી એ વસ્તુ પ્રોસેસ અહીંયા જ કરો, ઓને કેન્દ્ર લઈ એકવાર અહીંયા ચાપ મારો અને નીચે ચાપ મારો, એવી જ રીતે ક્યુને કેન્દ્ર લઈ એકવાર અહીંયા ચાપ મારો અને અહીંયા ચાપ મારો। કેમ આપણે આવું કર્યું? કેમ કે આ બંને પી અને ક્યુની લંબાઈ સમાન જ છે, ઓ કેન્દ્રથી પીની અને ક્યુની લંબાઈ સમાન છે, તેથી આપણે મધ્ય બિંદુ મેળવવા માટે આપણે સેમ જ પ્રોસેસ કરવાની થશે, માપ બદલવાની જરૂર પણ નથી, બરાબર। બંને 7 સેન્ટીમીટર અંતરે જ આવેલા છે તેથી આવું કરીએ છીએ। હા, પણ જો અંતર અલગ હોત તો આપણે આવું ના કરત, એના માટે પણ અલગ માપ લેત, પણ અહીંયા અંતર સમાન છે તેથી આપણે એવું કરે જ। પણ જો એક બાજુ 7 સેન્ટીમીટર અને એક બાજુ ખાલી માની લઈએ કે 9 સેન્ટીમીટર અંતર હોત તો આપણે માપ અલગ અલગ લેતા, પણ અહીંયા માપ સમાન છે એથી આપણે સમાન માપ રાખીએ છીએ। હવે ઉપર ચાપને હવે એને જોઈન્ટ કરતો આ રીતે બંનેને, બરાબર છે। એ જ્યાં ઓપી પહેલો અહીંયા આ ચાપની વાત કરી તો આ બે ચાપને જોઈન્ટ કરો, એ ચાપ ઓપીને જ્યાં છેદે ત્યાં એમના માપો, પછી આ ચાપની વાત કરીએ તો એ ચાપને જોઈન્ટ કરો, એ ચાપ ઓક્યુને જ્યાં છેદે ત્યાં એમ નામ આપો। તેથી આ શું થઈ ગયો? તો કે ઓપીનો આ લંબ દ્વિભાજક થઈ ગયો કે જે એમ બિંદુમાં છેદે છે, અને આ ઓક્યુનો લંબ દ્વિભાજક થઈ ગયો કે જે એનમાં છેદે છે, અને બંનેના મધ્ય બિંદુઓ છે। તેથી ઓપીનું મધ્ય બિંદુ એમ અને ઓક્યુનું મધ્ય બિંદુ એન। તો જો
ओपी नो लंब द्विभाजक रची तेनु मध्य बिंदु एम मेळवो। पछी शू कहे छे, एम ने केन्द्र लई एमओ जेटली त्रिज्यानु एक वर्तुळ दोरो, એટલે પરિકર નિયણી અહીંયા, પછી પેન્સિલ નિયણી અહીંયા, અને એક આખું એક વર્તુળ દોરો। એવું જ સેમ પ્રોસેસ કરો, અહીંયા એન ને કેન્દ્ર લઈને એનો જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો, એટલે પરિકર નિયણી એન પર, પેન્સિલ નિયણી ઓ પર। તો એન ને કેન્દ્ર લઈ લો અને આખું એક વર્તુળ દોરી નાખો। તો જુઓ, એમ ને કેન્દ્ર અને ઓ એમ ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે ઓ કેન્દ્રવાળા વર્તુળને એ અને બીમાં છેદે છે। તો આ જે વર્તુળ કરશું એ ઓ કેન્દ્રવાળા વર્તુળને એ અને બીમાં છેદશે, અને આ વર્તુળ કરશું એન ને એન કેન્દ્રવાળું વર્તુળ એ સી અને ઓ કેન્દ્રવાળા વર્તુળને સી અને ડીમાં છેદશે। તો જો પીએ અને પીબી દોરો, જે આજુ આની જ વાત થઈ રહી છે। હવે આ જો પીએ અને પીબી દોરો, એવી જ રીતે ઓસી ઓડી દોરો। તો જો હવે આખા રચનાના મુદ્દા વાંચી કાઢીએ। ઓપીનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્યબિંદુ એમ મેળવો, એમ કેન્દ્ર અને ઓ એમ ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે ઓ કેન્દ્રવાળા વર્તુળને એ અને બીમાં છેદશે। આગળ શું કહે છે, પીએ અને પીબી દોરો, પીએ અને પીબી એ બિંદુ પીમાંથી ઓ કેન્દ્રવાળા વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે। એટલે કે આ જે બિંદુ પી છે એમાં ઓ કેન્દ્રવાળા વર્તુળને એ માગ્યા મુજબના સ્પર્શકો છે, બરાબર છે। એવું જ બીજા વર્તુળ માટે કરીએ, ક્યુ બિંદુ માટે। તો ઓ ક્યુનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ એન મેળવો, એન કેન્દ્ર અને ઓ એન ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, કે જે ઓ કેન્દ્રવાળા વર્તુળને સી અને ડીમાં છેદશે। તો જો અહીંયા સી અને ડીમાં છેદશે, પછી શું કરશું, ઓ સી અને ઓડીને જોઈન્ટ કરો, અને ઓ સી અને ઓડી શું હશે, તો કે આપણા માગ્યા મુજબના સ્પર્શકનું। તો જો સોરી ક્યુસી અને ક્યુડી દોરો, એમ ક્યુસી અને ક્યુડી દોરો, અને ક્યુસી અને ક્યુડી શું છે, તો કે બિંદુ ક્યુમાંથી ઓ માટે, ઓ કેન્દ્રવાળા વર્તુળ માટે ના માગ્યા અદોરેલા માગ્યા મુજબના સ્પર્શકો છે। હવે એની યથાર્થતા ચકાસવી છે તો શું કરીશું, સૌ પ્રથમ તો કે ત્રિજ્યાઓ જોઈન્ટ કરો, તો કે ઓ એ, ઓ બી, ઓ ડી અને ઓ સીને જોઈન્ટ કરો, એટલે જોડો, તો કે દોરો, જોડો, બરાબર છે, જોડ્યું। પછી હવે અહીં ધ્યાનથી જોજો, ખૂણો પી એ ઓ અને પી બી ઓ એ બંને એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળના ખૂણાઓ છે, તેથી આ બંને કેવા થશે, 90 અંશ। તો જો ખૂણો પી એ ઓ અને ખૂણો પી બી ઓ એ એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે, તેથી બંને કેવા થશે, 90 અંશના। એ જ રીતે ખૂણો ઓ સી ક્યુ અને ઓ ડી ક્યુ એ પણ એન કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે, તેથી આ બંને ખૂણા પણ 90 અંશના। તો જો તે જ રીતે ક્યુ સી ઓ અને ક્યુ ડી ઓ એ એન કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે, તેથી બંને એકબીજા, બધા એકબીજાને કેવા હશે, 90 કાટખૂણા હશે, અને એકબીજાને લંબ હશે સ્પર્શકને। તો જો પીએ લંબ ઓ એ, તો જોઈએ આપણે આગળ, આ પીએ કોને લંબ છે, ઓ એ ને, પીબી કોને લંબ છે, ઓ બી ને, ક્યુડી કોને લંબ છે, ઓ ડી ને, ક્યુસી કોને લંબ છે, ઓ સી ને। તો જુઓ, પીએ લંબ ઓ ઓ એ, પીબી લંબ ઓ સી ઓ બી, ક્યુસી લંબ ઓ સી અને ક્યુડી લંબ ઓ ડી। આથી પીએ અને પીબી એ બિંદુ પીમાંથી ઓ કેન્દ્રવાળાને દોરેલા, ઓ કેન્દ્રવાળા વર્તુળને દોરેલા સ્પર્શક, અને ક્યુસી અને ક્યુડી એ બિંદુ ક્યુમાંથી ઓ કેન્દ્રવાળા વર્તુળને દોરેલા સ્પર્શકો।